આજે પહેલીવાર તાપી માતાના પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ખૂબ જ મોટી સંખ્યાની અંદર સમગ્ર જિલ્લામાંથી ભાવિક ભક્તો પણ અહીંયા ઉપસ્થિત થયા છે. આપણા માટે ખૂબ આનંદની વાત છે કે આ મંદિર ખૂબ પુરાણ મંદિર છે અને મને ખ્યાલ છે કે લગભગ 99 પ્રથમવાર મુખ્યમંત્રી બન્યા ત્યાર પછી પહેલીવાર કાંઈ પગલા જૂથ યોજનામાં અહીંયા આવેલા ત્યાં પણ સ્વર્ગસ્થ સુમનભાઈ દેસાઈ એમને લઈને આવેલા એટલે ગાય પગલાં એમ તો પ્રસિદ્ધ છે, પણ આજે થોડા બાકી જે લોકો હતા એને પણ ખબર પડી કે સુરત જિલ્લામાં કામરેજમાં એક મોટું તીર્થધામ છે. આપણા ટ્રસ્ટીઓ દ્વારા આપણા સુરતના માન્ય ધારાસભ્યશ્રી અને પ્રવાસન મંત્રી પુનિતભાઈ મોદીને પણ આ મંદિરના જીર્ણોદ્ધાર માટે પ્રવાસનની જે ગ્રાન્ટ છે એમાંથી પણ માગણી કરેલી 6 કરોડ રૂપિયા મંજૂર થઈ ગયા છે. અને આપણા પ્રભારી મંત્રી કનુભાઈને પણ વાત કરી પૈસા મંજૂર થઈ ગયા પછી ઝડપથી નાણાં છોડજો. અને બીજું ખાસ કરીને આપણા પ્રભારી મંડળ સુરતના છે એમને પણ બાંધી આપી કે ઝડપથી આ કામ પૂર્ણ થાય. એમની બાંધી આપી છે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતની અંદર ગાય પગલાં તીર્થધામ એક મોટું શ્રદ્ધાનું કેન્દ્ર બનશે એવી મને આશા છે. આભાર.